ગાંધીનગરમાં એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ પર છે ચારથી વધુ લોકો એક જગ્યાએ એકત્રિત થશે તો કાર્યવાહી કરવાની તૈયારી પણ છે આ સાથે દારૂ પીધેલી હાલતમાં કોઈ વ્યક્તિ પકડાશે તો સીધું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ નહીં કરવા ગૃહ વિભાગનો આદેશ છે જો કે શંકાસ્પદ વ્યક્તિ પૂછપરછમાં દારૂ પીધેલી હાલતમાં જણાશે તો સીધું જ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે પોલીસ ફાર્મ હાઉસ અને ક્લબ્સમાં પણ તપાસ કરી રહી છે ગાંધીનગર જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાર્ટીનું આયોજન પોલીસ મંજૂરી સાથે કરવામાં આવે છે ક વિસ્તાર પાસે એક પાર્ટી પાર્ટી પ્લોટ પ્લોટ છે છે અને અને હું ત્યાં છું આ વિસ્તારનો જે એ પાર્ટી પ્લોટના માલિક અનિરુદ્ધસિંહ ચાવડા છે તેની સાથે વાત કરીશું અનિરુદ્ધસિંહ દર વખતે આ પાર્ટીનું આયોજન કરો છો એકત્રીસ ડિસેમ્બરની ચાલુ વર્ષે આપ નહીં કરી શકો કેમ કે કોરોનાનું સંક્રમણ છે હવે કેવા પ્રકારની સ્થિતિ છે અત્યારની ઘડીએ જોઈએ તો એક પાર્ટી પ્લોટના માલિક તરીકે દર સાલ અમે રેગ્યુલર પ્રોગ્રામો કરતા આવ્યા છે બે હજાર પંદરથી અને એની માટેના જે નોર્મ્સ વગેરે હોય છે ગવર્મેન્ટની જે ગાઈડલાઇન હોય છે એ પ્રમાણે અમને મંજૂરીઓ બી મળતી આવી છે પણ આ વર્ષે કોરોનાનું સંક્રમણ દિવાળી પછી તમે જોતા હશો તો વધ્યું છે હાલની શિયાળાની સ્થિતિ બી છે આ બધું જોતા અમે પોતે એવું પ્રિડિક્શન કર્યું કે શા માટે અમે જોખમ લઈએ અચ્છા જે માણસોની સંખ્યાનું બી આપણે થોડુંક સિમેટ્રિકલ જવું પડતું હોય છે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અને થર્ટી ફર્સ્ટનું ફંક્શન તો એવું છે કે જેમાં નાચ ગાવાનું ને બધું હોય છે એટલે ક્યાંક સંક્રમણ વધ્યા નહીં ફરીથી આપણે ફરી મુશ્કેલીઓમાં ના જોડે જાને તો જાને જો બચી ગયા તો ધંધો તો કાયમ માટે કરી શકીશું તો હવે પાર્ટીનું આયોજન કેન્સલ કરવામાં આવ્યું છે રિસ્ક લેવા નથી માંગતા તો આવા સંજોગોમાં કેટલું નુકસાન થયું હશે અંદાજે સાહેબ ચાલુ વર્ષે જોઈએ તો અમે સો રૂપિયા ધંધો કરતા હતા તો આ વખતે પંદર સાહેબ ધંધો કરી શક્યા છીએ અને અમારી પાસે પ્રાઇમ લોકેશન ને પાર્ટી પ્લોટ છે એટલા માટે માલિક જેવો કહી રહ્યા છે કે નુકસાની થઈ છે કોરોના સંક્રમણ ને કારણે પરંતુ કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તેના માટે જનહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટી આયોજન નહીં કરવામાં આવે કેમેરા પર્સન મનીષ